ગણેશ અધ્યાય ચૌદપતિના દર્શન નારમાં સદન શેષત નંદીશ્વર બોલ્યા ગેર જઈ વિશ્વાનર બ્રાહ્મણે પોતાની પત્ની સુચિસ્મતીને હર્ષભરે સગડું વૃતાંત કહ્યું તેથી પુલકિત વધને તેણે યોગ્ય સમયે પોતાના પતિ દ્વારા ગર્ભદાન સંસ્કાર કરાવ્યો ને શિવકૃપાથી તે ગર્ભવતી થઈ સમય વિતતા શુજિસ્મતીને આઠમો મહિનો બેઠો એટલે વિશ્વાનરે તેને સીમંત સંસ્કાર કર્યા ત્યાર પછી એક સમય ગ્રહો અને કુળ થતાં શુભ લગ્નમાં પરમાત્મા શંકર સુચિસ્મતીના ઉદરથી પુત્ર રૂપે પ્રગટ થયા ત્યારે ત્યાં પુષ્પવૃષ્ટિ થઈને દેવોના ડુંભી વાગવા લાગ્યા આ શુભ અવસરે ત્યાં ઋષિમુનિ દેવો યક્ષો કિન્નરો વિદ્યાધરો આદિ મંગળ દ્રવ્યો લઈને આવ્યા બ્રહ્માએ તે બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા ને અગ્નિયારમાં દિવસે મંત્રોચ્ચાર સહિત એ બાળકનું નામ ગ્રહપતિ રાખ્યું પછી દેવો આશીર્વાદ આપી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા જ્યારે આ બાળકને નવમું વર્ષ બેઠું ત્યારે તેમને જોવા માટે નારદજી આવ્યા બાળકને બે હાથ જોડી નારદજીને પ્રણામ કર્યા વિશ્વાનરે પણ નારદજીને પ્રણામ કરી સત્કારી આસન પર બેસાડ્યા પછી કહ્યું મા ઋષિ આ બાળકનું નામ ભવિષ્ય કેવું છે તે કહો નારદજીએ બાળકના સામુદ્રિક લક્ષણો જોઈ વિશ્વાનરને કહ્યું હે મુનિવર તમારો આ પુત્ર ભાગ્યશાળી છે એને સર્વા અંગો અને રંગા રેખાઓ શુભ અને સુકવંત છે માત્ર એક ઘાતક યોગ છે આ બાળકને બારમું વર્ષ બેસે ત્યારે તેના પર વીજળી પડે ક્યાં તો અગ્નિ દજાડે માટે આ બાળકનું સદા રક્ષણ કરવું આ બાળકની રક્ષર કરવા માત્ર વિધાતા જ સમર્થ છે આમ કંઈ મા નારદજી ત્યાંથી દેવલોકમાં ચાલ્યા ગયા શ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુધ્ર સંહિતામાં ગ્રહપતિના દર્શને નારદજી નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય